આ તીર્થસ્થળ પર બગદાણા, સતાધાર, ભગુડા, પરબની જેમ જ અહીંયા રસોડું ચાલુ રહી છે અને અહીંયા આવતા ભક્તો માટે રહેવાની અને જમવાની સુવિધા તદ્દન ફ્રી છે અને અહીંયા આ રીતે રસોઈ બનાવવામાં આવે છે. આ તીર્થસ્થળનું નામ શું છે, આ તીર્થસ્થળ ક્યાં આવેલું છે એ બધું જ અમે તમને આ વિડીયોમાં આગળ બતાવવાના છીએ. તો વિડીયોમાં તમે ફ્રેન્ડ્સ લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. ગાઈસ, આજે મને મોકો મળી ગયો છે એક પવિત્ર તીર્થસ્થળના દર્શન કરવાનો. ગાઈસ, આ તીર્થસ્થળ આવ્યું છે અમદાવાદના ધોલેરા તાલુકાના બાવળિયાળી ગામમાં અને આ તીર્થસ્થળનું નામ છે સંત શ્રી નગા લખા બાપાનું આ મંદિર આવેલું છે અને આજે ઠાકરની કૃપા હશે એટલે ઠાકરના દર્શન પણ થઈ ગયા છે ગાઈસ. અને આ મંદિરમાં રહેવાની, જમવાની અને 24 કલાક ચાનો પ્રસાદ પણ મળે છે. અહીંયા આવતા ભક્તો માટે રહેવા અને જમવાની સુવિધા તદ્દન ફ્રી છે. તો ચલો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય ઠાકર અને વિડીયોમાં આપણે આગળ મળીએ. આ મંદિરની પાછળ જ અત્યારે ધર્મશાળા બની રહી છે. આ તમે અહીંયા જોઈ શકો છો, આ આટલી મોટી જગ્યામાં અત્યારે અહીંયા ધર્મશાળા બની રહી છે અને ભોજનાલય મંદિરની બાજુમાં છે. તો ફ્રેન્ડ્સ, આ મંદિરના અહીંયાના પૂજારી છે, આપણે આ મંદિરનો ઇતિહાસ આપણે પૂજારી વિશે જાણીએ. નગા લખા બાપા અમારે ભરવાડ સમાજમાં પીર થઈ ગયા, પછી બે ભાઈએ જીવતા સમાજ દીધેલી, એક ફક્કડ ને એક સંસારી. પછી નગા લખા બાપા મરેલી ગાયું સજીવન કરેલી, એક રાતના 52 જોધી પ્રગટ કરેલી, નવાબને કોર્ટ વટાડેલો, જીવણજી દરબારને 70 વર્ષે બાપા હાથ દીકરા આપેલા, 70 વર્ષે 7 દીકરા બાપાએ આપેલા હતા. એ ભાઈ જીવતા સમાજ લીધી, એના વૈશવારું છે નગા લખાનો પરિવાર. આ નગા લખા બાપાનો પરિવાર જ છે અને આ નગા લખા બાપાના બાવળિયાળી ધામ પરચા છે કે જે નગા લખા બાપાએ પરચા પૂર્યા હતા આ જગ્યા પર જ નગા લખા બાપા થયા હતા. અને બાવળિયાળી ધામ છે, બાવળિયાળી આ ધામ છે અને 24 કલાક 500-700 માણસ મેં ડેલી રોજનું અહીંયા 360 દિવસ 500-700 માણસ જમે છે અને પાવન પર્વ હોય જેમ કે સાતમ આઠમ છે, બીજ હોય ત્યારે ગોકુળા ટેમુટી માં બીજ ઉઠેવી ત્યારે ભક્તોની સંખ્યા વધી જાય છે. અમારે 2-3 લાખ માણસ હોય આઠમના દિવસે, મહિનાની બીજે 4-5 હજાર માણસ હોય, આહાડી બીજે 4-5 હજાર હોય. આવું ઠાકરનું મંદિર ઇતિહાસ છે. બરાબર, જય ઠાકર. તો ફ્રેન્ડ્સ, આ હતો આ મંદિરનો ઇતિહાસ. આપણે પૂજારીની સાથે જ વાત કરીને તમારી સાથે શેર કરીએ છીએ. તો તમે ગમે ત્યારે આવો બાવળિયાળી, જે અમદાવાદ જિલ્લાના ધોલેરામાં આવેલું બાવળિયાળી ગામ છે, જે ભાવનગર સાઈડ જતા આવે છે રસ્તામાં. અહીંયા આવો અને ઠાકરના દર્શન કરો અને નગા લખા બાપાના પણ દર્શન કરો, સંત નગા લખા બાપાના. ફ્રેન્ડ્સ, અત્યારે જઈએ રસોડા વિભાગમાં અને અહીંયા રસોઈ અને ભક્તો માટે પ્રસાદી કઈ રીતે બનાવવામાં આવે છે, અહીંયા ભક્તોને પ્રસાદી કઈ રીતે પીરસવામાં આવે છે એ બધું જ આપણે અહીંયા જાણીએ. હવે જઈએ આપણે રસોડા વિભાગમાં. આ અહીંયાનો રસોડા વિભાગ છે કે જ્યાં અત્યારે રસોઈનું કામકાજ શરૂ છે. અહીંયાનું રસોડું છે અને અહીંયા આ રીતે રસોઈ તૈયાર થાય છે. આ લોટ બાંધવાનું મશીન, અહીંયા છે ગુંદી પ્રસાદી માટે અને આ મંદિરના ભગત પૂજારી છે કેશુ ભગત. આ સાહેબ, આપણે આ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું? 22 વર્ષ થયા છે અને અહીંયા સંત શ્રી નગા લખા બાપાનું આ મંદિર છે. ઓકે, તમે પરિવાર છો? હા. અને અહીંયા ભક્તો જે કોઈ આવે છે અને પ્રસાદીનો લાભ 24 કલાક અનક્ષેત્ર ચાલુ છે અને ચાનો પ્રસાદ પણ મળે છે, ચા જમવાનું બધું અને રહેવાની સુવિધા અહીંયા અત્યારે બને છે ધર્મશાળા. હા, અહીંયા અત્યારે રોટલી બને છે ભક્તો માટે. આ રીતે રોટલી બનાવવાનું મશીન પણ છે.
અહીંયા શાક તૈયાર છે, બની ગયેલું છે, અહીંયા પાત બની ગયેલા છે અને અહીંયા દાળ તૈયાર છે આ, અને આ અહીંયા પ્રસાદ તૈયાર છે. ત્યારે બીજ છે, આ જે બીજનો પ્રસાદ છે, તમે પ્રસાદ પણ અહીંયા જોઈ શકો છો. કાજુ, બદામ, દ્રાક્ષ, આ રીતનો અહીંયા પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. તમે રસોયા છો, તમે જ બધી પ્રસાદ તૈયાર કરો છો એમ ને? તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ભક્તો આવતા અહીંયા ભક્તોને બધા જ ને પ્રસાદીનો લાભ આ રીતે મળે છે. આટલી ચોખ્ખાઈથી ને અહીંયા બનાવવામાં બધું આવે છે, અને અહીંયા આવનારા ભક્તો પ્રસાદીનો લાભ લઈને જ જાય છે. જે કોઈ ભક્તો આવે છે એના માટે અહીંયા ફરાળ રાખવામાં આવે છે, કે જે બીજ રહ્યા હોય છે તો એ ભક્તોને ફરાળની પણ સુવિધા છે. આ રીતે અહીંયા ચાનો ચૂલો ચાલુ જ હોય છે, અને ચા બને છે ભક્તો માટે, અને ચાનો પ્રસાદ પણ અહીંયા ચાલુ રાખવામાં આવે છે 24 કલાક. જે કોઈ ભક્તો અહીંયા આવે છે એને ચાનો પ્રસાદ અહીંયા મળે છે, અને જમવાનું પણ મળે છે, તદ્દન ફ્રી હોય છે. આ આખો આપણે નગા લખા બાપાનો પરિવાર છે, અને અહીંયા ગાદીપતિ છે. આ છે નગા લખા બાપાનું ધામ, જે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના બાવળિયાળી ગામમાં આવેલું છે. અને બાપાની કૃપાએ આજે ઠાકરના અને નગા લખા બાપાના પણ દર્શન થઈ ગયા છે, અને પ્રસાદીનો પણ લાભ મળી ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો, અને કોમેન્ટમાં લખી નાખો જય ઠાકર. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. જય ઠાકર.